વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની અંદર પાઠ અઢારમાં આવે છે વિજ્ઞાન વિષયમાં દૂષિત પાણીની વાર્તા તો આ પ્રશ્ન જવાબ છે તમને અંદર આ વિડિયોમાં તમને ટૂંકમાં જવાબ છે જે બે માર્કની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્ન જવાબ જોઈ શકશો પણ બાકીના જો પ્રશ્ન જોવા હોય તો તમે વિડીયો સેક્શનની અંદર તમે જોઈ શકશો અને સાથે સાથે પ્લે લિસ્ટની અંદર આ પાઠને લગતા અને બીજા ઘણા બધા પાઠ છે એને લગતા પ્લેલિસ્ટની અંદર તમને વિડીયોઝ જોવા જ મળશે એ પણ જોજો અને આવનારી પરીક્ષાની તૈયાર કરતા હોય એ ખાસ જોજો વિડીયોઝ દ્વારા સતત તમારું જ્ઞાન વધે એવા પ્રયાસો કરીએ દરેક વિડીયો છે એ તમે જોઈ લેજો જો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો પ્રશ્ન જવાબ બે માર્કમાં પૂછાય એવા છે ટૂંકમાં ઉત્તર છે પહેલો છે મોટા શહેરોમાં ગટર વ્યવસ્થા છે સમજાવવાની છે બરાબર તો ઘરોમાં હોસ્પિટલોમાં ઓફિસોમાં અથવા તો બહુમાળી મકાનોમાં સામાન્ય રીતે પાઇપોના એક સમૂહ દ્વારા પાણી છે એ આવે છે અને બીજી પાઇપોમાંથી વપરાયેલું પાણી છે બહાર જઈ આપણે ખ્યાલ છે કે ઘર સુધી પાઇપલાઇન દ્વારા ચોખ્ખું પાણી આવતું હોય અને પાછું વપરાયેલું પાણી છે બરાબર એ બીજી પાઇપલાઇનમાંથી બહાર જતું હોય છે આપણે પાઇપલાઇનના આવા નાના મોટા ઝાડા છે એ જોઈ શકીએ છીએ જેને આપણે શું કહીએ ગટર કહીએ છીએ બરાબર આપણા ઘરમાંથી જે કંઈ પાણીનું છે નિકાલ થતો હોય એમાંથી થઈ અને બીજી એક નાની વ્યવસ્થા છે અને ત્યાંથી નાની પાઇપમાંથી સબ પાઇપમાં થઈ અને ત્યાંથી એક મોટી ગટરમાં પડતું હોય છે પાણી તો બધાના ઘરોમાંથી આવી જે ગટરો છે એના દ્વારા ગંદા પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જતી ગટરોનું સુયોગ્ય ગોઠવણી છે અને ગટર વ્યવસ્થા કહેવામાં છે બધા બધાય ઘરો છે એનાથી જે આવતી ગટરો છે એના ગંદા પાણી છે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જતી જે ગટરોની સુયોગ્ય ગોઠવણી છે એને શું કહેવામાં આવે છે ગટર વ્યવસ્થા કહેવામાં આવે છે પછી બીજું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કાર્ય સમજાવવાનું કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કઈ રીતના કાર્ય સમજાવશો તો કે શહેરોની ગટરોના ગંદા પાણીને એકત્ર કરી તે જગ્યાએ ભૌતિક જૈવિક અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પાણીમાંથી હાનિકારક પદાર્થો દૂર કરીને તેને જળાશયોમાં ભેળવી શકાય તેવા સ્વરૂપમાં ફેરવામાં આવે બરાબર ગટરોનું જે ગંદો પાણી છે એને ભેગું કરી ભૌતિક એટલે કે એમાંથી મોટા બાર સ્ક્રીનમાંથી મોટા ભાગના જે વસ્તુઓ છે ત્યાં ત્યાં રોકાય છે જૈવિક એટલે કે તેની અંદર હજારક બેક્ટેરિયા દર ઉમેરવામાં આવે ને રાસાયણિક એટલે કે ઓઝોન અને ક્લોરીન વાયુઓ છે એની પ્રક્રિયા કરીને આવા હાનિકારક પદાર્થો છે એને દૂર કરી અને પાણીને શુદ્ધ કરી શકાય અને જળાશયમાં ભેળવી શકાય એવા સ્વરૂપમાં છે એ આપણે ફેરવી શકીએ છીએ પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે આ પ્રક્રિયા પામેલ જે પાણી છે એમાં ઓછા ખૂબ જ ઓછા પ્રમાણમાં આવા કાર્બનિક પદાર્થો જોવા મળતા હોય છે અને જે ભળતા નથી દ્રાવ્ય નથી થતા એવા નિલંબિત દ્રવ્યો હોય છે હવે તેને સમુદ્ર નદી અથવા તો તળાવ કે જમીનમાં છે એ છોડી શકાય છે પાણી પ્રમાણમાં કેવું થઈ ગયું છે સ્વચ્છ પાણી થઈ ગયું છે એટલે એને જમીનની અંદર કે સમુદ્ર નદી કે તળાવની અંદર છોડી શકાય એવું પાણી થઈ ગયું છે કેટલીક વાર આ પાણી છે એને જંતુરહિત મુક્ત બનાવવું હોય જંતુ મુક્ત બનાવવું હોય તો એના માટે ક્લોરીન અથવા તો ઓઝોન વાયુ અથવા તો એની ટીકડી છે એ ઉમેરવામાં આવે છે બરાબર પાણી છે એ ઓમ શુદ્ધ થઈ ગયું છે પણ જંતુમુક્ત નથી તો એને પાણીએ જંતુરહિત બનાવવું હોય ત્યારે ક્લોરીન અથવા ઓજૂઆન વાયુ છે એમાં ઉમેરવા જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ બરાબર તો ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલાં ધ્યાન ઘણું બધું રાખવું જોઈએ જેમાં પહેલું છે તેલો અને ચરબીને ગટરમાં નાખ નાખવી ન જોઈએ બરાબર કારણ કે ગટરમાં જોવા ખાલી કરીએ તો પાઇપની અંદર જે આ ખાદ્ય તેલની ચરબી છે એ જામવા લાગશે એટલે કે પાઇપ જામી જશે ને તેને અંદરથી જે પદાર્થો જે પછી ભળવા લાગે છે માટીને એ બધું એ પણ જામવા લાગે છે એટલે પાણીની જવા માટેની વ્યવસ્થા કેવી જે ખોરવાઈ જાય એટલે અંદરથી એ બંધ કરી દે છે આમ તે પાણીની ગાળન પ્રક્રિયાની અસરતા અસરકારકતાને ઘટાડી દઈએ પાણી જે જાવવું જોઈએ એ પાણી જઈ શકતું નથી તેથી તેલના ચરબીની કચ ક્યાં નાખવા જોઈએ તો કે કચરા પેટીમાં નાખવા જોઈએ પછી બીજું છે જંતુનાશકો મોટર ઓઇલ દવાઓ જેવા રસાયણો છે એ પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતાં સૂક્ષ્મજીવોને મારી નાખે બરાબર જંતુનાશકો મોટર ઓઇલ છે દવાઓ છે એ બધા રસાયણો જો પાણીની શુદ્ધિકરણને ભળે તો આ જે ચારક સૂક્ષ્મજીવો છે ચારક બેક્ટેરિયાની બધી એ પાછા વિઘટન કરવા માટે જવાબદાર છે તો એ વિઘટન કરવાનું પ્રક્રિયા બંધ જાય કારણ કે એ સૂક્ષ્મજીવો જ મરી જાય છે તેથી તેવા રસાયણ ગટરમાં સીધા નાખવા જોઈએ નહીં અને ત્રીજું છે વપરાયેલ ચાની પત્તીઓ વધેલી ખાદ્ય સામગ્રી કપાયેલા કાપડના ટુકડા કપાસ અને ટુવાલ વગેરેને પણ ગટરમાં ન નાખતા તેને કચરાપેટીમાં નાખવા જોઈએ બરાબર આવી જે મોટી વસ્તુઓ છે બરાબર એ બધી ગટરમાં ડાયરેક્ટ ઉમેરવા નથી નાખવાનું નથી જેથી કરીને એનો ઉપયોગ કરશું આપણે ગટરનો વધારામાં વધારે સ્વચ્છ બનાવવા માટે તો જ એ ગટરની વ્યવસ્થા જળવાશે બરાબર નહીતર ચડવાશે એના માટે તમારે જે કચરો છે મોટો એ પણ કચરા પેટીમાં નાખવો જોઈએ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે સિવેજના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા સમજાવો સિવેજના નિકાલ કઈ રીતે કરશું તો જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી તે જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા છે વિચારવામાં આવે છે બરાબર વૈકલ્પિક વ્યવસ્થા છે વિચારવાનું ક્યારે થાય તો કે ગટરની વ્યવસ્થા ન હોય ત્યારે સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવે છે ઉદાહરણ તરીકે મળ ટાંકા છે રાસાયણિક શૌચાલયો છે અને ખાતર માટેના ખાડાઓ એટલે કે ઉકળાઓ છે બરાબર સ્વચ્છતાનો વધારો કરવા માટે સ્થળ ઉપર આવી નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવે કે મળ ટાંકા રાસાયણિક અને ખાતર માટેના ખાડા એટલે કે ઉકળાઓ છે વગેરે છે કેટલીક સંસ્થાઓ આવે સ્વાસ્થ્યપ્રદ ઓન સાઇટ મળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે બરાબર સ્વાસ્થ્યપ્રદ ઓન માનવ મળી કાંકરણ ટેકનોલોજી એટલે શું કે આવા શૌચાલયો છે એની અંદર મળ છે એ બધું એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે આવા શૌચાલયને સફાઈની કંઈ જરૂરત રહેતી નથી શૌચાલયોમાંથી મળ છે સીધો ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા છે બાયોગેસ પ્લાન્ટમાં સીધો હોય જાય છે બરાબર ને એના ઉપયોગ છે મળ છે એ સળશે ત્યાર પછી એમાંથી બાયોગેસ છે એ ઉત્પન્ન થશે ને એ બાયોગેસ છે એનો ઉપયોગ કરી શકે છે અને મળને એનું વિઘટન થઈ જાય છે ત્યાર પછી એ ખાતર બની જાય છે એનો ઑનસાઈટ માનવ મળ છે એનો ડાયરેક્ટ ઉપયોગ આ રીતે કરી શકે છે ત્યાર પછી જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ તો જાહેર જગ્યાઓ જેવી કે મેળા રેલવે સ્ટેશન બસ સ્ટોપ હવાઈ મથકો હોસ્પિટલો વગેરે વ્યસ્ત રહેતા સ્થળો છે ત્યાં હજારો લોકો આવતા જતા હોય છે બરાબર આવી જગ્યા હોય છે ત્યાં હજારો લોકો છે એ આવતા જતા હોય છે તેથી વિશાળ માત્રામાં કચરો છે એ ઉત્પન્ન થતો હોય છે મોટા પ્રમાણમાં આવો કચરો વધારે ઉત્પન્ન થાય તેનો નિકાલ વ્યવસ્થિત રીતે સમયાંતરે પાછો થતો રહેવો જોઈએ જો આમ ન થાય તો રોગચાળો ફેલાઈ શકે છે જે જાહેર સ્થળો છે એ જગ્યાએ હજારો લોકો આવતા જતા હોય તેથી વિશાળ માત્રામાં કચરો પણ ઉત્પન્ન થતો હોય અને એનો નિકાલ વ્યવસ્થિત સમયાંતરે કરતો રહેવો જોઈએ જો એમ ન થાય તો રોગચાળો છે એ વધારેમાં વધારે ફેલાઈ જાય છે આપણામાંથી આપણામાંથી બધા જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવા માટે મહત્ત્વનો ફાળો પણ આપી શકે છે તેવા સ્થળોએ આપણો કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ બરાબર આપણે પણ જાહેર સ્થળોએ જો સ્વચ્છતા નહીં જાળવી વ્યક્તિગત સ્તરે પણ આપણે વિચારવું જોઈએ સમજવું જોઈએ અને આપણો ફાળો છે એના દ્વારા જ આપણે સ્વચ્છતા જાળવશું તો જ આ દરેક જગ્યાએ આપણે સ્વચ્છતાથી જાળવી શકશું તો ગંદકી કરવાની નહીં પહેલાં તો જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે મહત્વનો ફાળો આપણે આપશું એના માટે દરેક સ્થળોએ કચરાપેટી હોય છે તેની અંદર જ કચરો નાખશું અને કચરો પેટીની અંદર કચરો ફેંકશું તો જ આ સ્વચ્છતા છે એ જળવાશે તો આ તો અત્યાર સુધી મોસ્ટ ટાઈમ બી કહી શકો આ ટૂંકમાં ઉતરના પ્રશ્ન જવાબ બાકીના પ્રશ્ન જવાબ તમે નાના જોયા હશે ન જોયેલા હોય તો એ પણ જોઈ લેજો દરેક પાર્ટ વાઇઝ છે તમને વિજ્ઞાન વિષયની અંદરના પ્લે લિસ્ટમાં જોવા મળશે વિડીયો સેક્શનમાં જોવા મળશે તો આ વિડીયોઝ દ્વારા સાથે તમારું જ્ઞાન વધે એવા બધા વિડીયોઝ તમે જોજો આ દ્વારા તમે જોશો તો આવનારી પરીક્ષાની તમે યોગ્ય રીતના રિવિઝન અને તૈયારી કરી શકશો તો જોતા રહેજો વિડિયો જ્ઞાનમાં દ્વારા કરતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા વિડીયોઝ છે એની જાણકારી મળે કે પ્રકારનો વિડીયો અપલોડ થયેલો છે થેન્ક યુ વેરી મચ ટેક કેર